नमस्कार विद्यार्थी मित्रों, आज ना आ वीडियो में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थियों, सामान्य विषय धोरण 10 प्रकरण 11 भारत जल संसाधन। ए जल संसाधन में विद्यार्थी अगाव आपणे जेटलो अभ्यास कर्यो ए अभ्यास ने ध्यान में राखीने थोड़ुं आपणे रिविजन करी आजना जे मुख्य टॉपिक छे एनो आपणे अभ्यास करीशुं। तो विद्यार्थी, આપણે અગાઉના વિડિયોમાં જોયું કે ભારતના જળ સ્ત્રોતો વિશે માહિતી આપો, તો ભારતના જળ સ્ત્રોતો કેટલા છે? ત્રણ। કયા કયા? તો પહેલા પેલું વૃષ્ટિજળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ। વિદ્યાર્થીઓ, પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એ છે વિદ્યાર્થીઓ વૃષ્ટિ। કયો સ્ત્રોત છે? વૃષ્ટિ। હવે અત્યારે વિદ્યાર્થી આપણે જોયું કે ભારતમાં ચોમાસાની ઋતુ ચાલે છે, તો આજે પૃથ્વી પર વિદ્યાર્થી જે પાણી છે એ પાણી કયા માધ્યમથી આવે છે? તો વૃષ્ટિ, વરસાદના માધ્યમથી આવે છે। તેથી કહી શકાય કે પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત એ છે વૃષ્ટિ। જ્યારે વિદ્યાર્થી પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત મુખ્ય સ્ત્રોત કયો છે? તો એ છે વિદ્યાર્થીઓ નદીઓ। પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે નદીઓ। અને ત્યાર પછી વિદ્યાર્થી ભૂમિગત જળ। તો વિદ્યાર્થી, ભૂમિગત જળનું સૌથી વધુ પ્રમાણ ભારતમાં ક્યાં આગળ છે? ભૂમિગત જળનું સૌથી વધુ પ્રમાણ ક્યાં આગળ છે વિદ્યાર્થીઓ? તો ઉત્તરના મેદાની પ્રદેશો। કઈ આગળ છે? ઉત્તરના મેદાની પ્રદેશો। આવી રીતે વિદ્યાર્થી, જ્યારે અંતિમ આપણો વિડીયો આવશે ત્યારે આ રીતે તમને બહુ સરસ મટીરિયલ મળી જશે। માત્ર એક આખા કાગળમાં આખા પ્રકરણનો સારાંશ હશે અને બહુ ઓછા સમયમાં વિદ્યાર્થી તમે બહુ સરસ આવા હેતુલક્ષી પ્રશ્નોનું તમે તૈયારી કરી શકશો। એ તમને વર્કશીટ એ છેલ્લા વિડીયોમાં તમને મળશે। તો વિદ્યાર્થી, ત્યાર પછી આપણે જોયું હતું કે બહુવિધ યોજનાની વ્યાખ્યા। તો બહુવિધ યોજના કોને કહી શકાય વિદ્યાર્થીઓ? તો બહુવિધ યોજના એ કે નદીઓ પર બંધ બાંધી વિશાળ જળાશય બનાવી એ જળાશયમાંથી નહેરોનું નિર્માણ કરી એ નહેરોના પાણીનો ઉપયોગ ખેતીમાં, સિંચાઈમાં, એ ઉપરાંત મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં, જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વગેરે કાર્યોમાં થતો હોય તેવી યોજનાને બહુવિધ યોજના તરીકે ઓળખવામાં આવે છે। એટલે સુધી ક્લિયર? ત્યાર પછી વિદ્યાર્થી, ભારતની મુખ્ય બહુવિધ યોજનાઓ, તો પંજાબ રાજ્યની મુખ્ય બહુવિધ યોજના વિદ્યાર્થી સતલુજ નદી પર કઈ આવેલી છે? તો એ છે ભાખરાનંગલ જે બહુહેતુ યોજના કઈ નદી પર આવેલી છે? તો નદી છે વિદ્યાર્થીઓ સતલુજ। કઈ નદી છે? સતલુજ। ત્યાર પછી વિદ્યાર્થી, ઓડિશા રાજ્યની મુખ્ય બહુવિધ યોજના કઈ છે? હીરાકુંડ બહુવિધ યોજના। અને કઈ નદી પર આવેલી છે? મહાનદી પર આવેલી છે। ત્યાર પછી વિદ્યાર્થી, ગુજરાતની સૌથી મોટી બહુવિધ યોજના કઈ છે? સરદાર સરોવર। આ સરદાર સરોવર જે બહુવિધ યોજના છે વિદ્યાર્થી, એના લાભાન્વિત રાજ્ય કેટલા છે? ચાર। કયા કયા વિદ્યાર્થી? તો ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એ સરદાર સરોવર બહુવિધ યોજનાના મુખ્ય લાભાન્વિત રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર વિદ્યાર્થી? આટલા બધા પ્રશ્ન તમને ક્લિયર થઈ ગયો હશે। ત્યાર પછી વિદ્યાર્થી, ભારતમાં સિંચાઈનું સૌથી વધુ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? પંજાબ। સૌથી ઓછું સિંચાઈનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે વિદ્યાર્થી? મિઝોરમ। કયું રાજ્ય છે? મિઝોરમ। આઝાદી બાદ ભારતમાં સિંચાઈ ક્ષેત્રે કેટલો ઘણો વધારો થયો છે? તો 4 ગણો વધારો થયેલો છે। હવે વિદ્યાર્થી, આજના મુખ્ય પોઈન્ટ ઉપર આપણે જઈએ તો આજનો આપણો ટોપિક છે કે જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો જણાવો। તો વિદ્યાર્થી, જળ એક એવું સંસાધન છે। સંસાધન એટલે શું વિદ્યાર્થી? એ વ્યાખ્યા તમને ક્લિયર થઈ ગયેલી છે। સંસાધન એટલે જે ચીજ વસ્તુ ઉપર માનવી નિર્ભર હોય, જે ચીજ વસ્તુઓ દ્વારા માનવીની તમામ જરૂરિયાતો પૂર્ણ થતી હોય, એવી કુદરત દ્વારા
મર્યાદિત સંસાધન છે અને હાલમાં તો વિદ્યાર્થી તમે જુઓ કે ભારતના કેટલાક ભાગોમાં જળ સંકટની પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. આ જળ સંકટ માટે કયા કયા કારણો જવાબદાર છે એ પણ વિદ્યાર્થી આપણે ભણી ગયા. તો જળ સંસાધનની જાળવણી માટેનો ઉપાય તો સૌથી પહેલો ઉપાય કે જળનો ખૂબ જ વિવેકપૂર્ણ ઉપયોગ કરો. કે વિદ્યાર્થી આપણે જે ઘરેલુ કાર્યોમાં જળનો ઘરેલુ કાર્યોમાં વિવિધ ગંદકીને સાફ કરવા માટે જે આપણે પાણીનો જે ઉપયોગ કરીએ છીએ એ પાણીનો ખૂબ જ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કારણ કે જળ એક મહત્વનું સંસાધન છે વિદ્યાર્થી. અને આ જે જળ સંસાધન છે તો વિદ્યાર્થી જળ છે તો જીવન છે, જળ વિનાનું જીવન અધૂરું છે. તો વિદ્યાર્થી જળ સંસાધન જાળવણી માટેનો ઉપાય સૌથી મહત્વનો ઉપાય કયો છે કે પાણીનો ખૂબ જ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું. જળ સંચય એટલે વિદ્યાર્થી પાણીને સંગ્રહ કરવા માટે વધુ ને વધુ પ્રમાણમાં જળાશયો નિર્માણ કરવું. કેવી રીતે વિદ્યાર્થી? તો હાલમાં તમે જો કે આ જે પૃથ્વી છે વિદ્યાર્થી, આ છે પૃથ્વી. હવે જે પૃથ્વી પર જે પાણી વિદ્યાર્થી જે વરસાદ સ્વરૂપે આવે છે એ પાણી કોઈકવાર શું થતું હોય છે, નીચાણવાળા વિસ્તારમાં વહી જતું હોય છે. પરંતુ જ્યાં વિદ્યાર્થી જે નીચાણવાળો ભાગ ત્યાં આગળ જે પાણીનો સંગ્રહ કરવામાં આવે તો એ પાણી વિદ્યાર્થી શું થાય, ધીરે ધીરે પૃથ્વીના પેટાળમાં ભેગું થાય, જેને વિદ્યાર્થી ભૂમિગત જળ કહેવાય. કેવું જળ કહેવાય? ભૂમિગત. આનાથી વિદ્યાર્થી શું થાય છે કે જે ભૂમિગત જળ છે એનું સ્તર આપોઆપ ઊંચું આવે. તો જળ સંચય માટે વધુ ને વધુ પ્રમાણમાં જળાશયો નિર્માણ કરવું જોઈએ. જો તમે વિદ્યાર્થીઓ તમે ગામડામાં રહેતા હોય તો વિદ્યાર્થી તળાવ હોય છે, દરેક ગામમાં એક તળાવ તો હોય છે. એ ઉપરાંત વિદ્યાર્થી ખેતરાળ જે વિસ્તાર હોય છે તે તળાવડીઓ હોય છે. આની પાછળનું કારણ શું છે વિદ્યાર્થી? ચોમાસામાં આ જે પાણી ને આપણે સંગ્રહ કરીને એ પાણીને ધીરે ધીરે જે પૃથ્વીના પેટાળમાં ઉતરે અને એને કારણે જે ભૂમિગત જળનું સ્તર ઊંચું આવે અને એ જ ભૂમિગત જળનો ઉપયોગ આપણે અલગ અલગ કાર્યોમાં કરતા હોય. તો જળ સંસાધન જાળવણી માટેનો બીજો પોઈન્ટ છે કે જળ સંચય માટે વધુ ને વધુ પ્રમાણમાં જળાશયનું નિર્માણ કરવું. ત્યાર પછી વધુ જળ ધરાવતા નદી બેસિન માંથી ઓછું જળ ધરાવતા નદી બેસિનમાં જળનું સ્થળાંતર કરવું. હવે વિદ્યાર્થી તમારા માટે નવો શબ્દ છે બેસિન એટલે શું? બેસિનનો અર્થ થાય વિદ્યાર્થી પ્રવાહ. કે જે નદીઓમાં વિદ્યાર્થી વધુ પાણી હોય અને કઈ નદીઓમાં બારે પાસ પાણીથી ભરપૂર હોય છે તો ઉત્તર ભારતીય નદીઓ વિદ્યાર્થી, કે જે નદીઓનો ઉદ્ગમ સ્થાન હિમાલયમાંથી નીકળે છે એ નદીઓ બારે માસ પાણીથી ભરપૂર હોય છે. તો જે નદીઓમાં પાણીનો વધુ પ્રવાહ હોય એ પાણીના પ્રવાહને ઓછું જળ ધરાવતા નદી બેસીમાં સ્થળાંતર કરવું, જેથી કરીને ભૂમિગત જળ જેથી જે ભૂમિગત જળમાં વધારો કરી શકાય. અત્યારે આપણે જોઈએ કે વિદ્યાર્થી ગુજરાતમાં જે નર્મદા નદી પર જે સરદાર સરોવર બહુવિધ યોજના આવેલી છે, આ જે સરદાર સરોવરમાંથી વિદ્યાર્થી જે ડેમ બનાવવામાં આવેલો છે એ ડેમનું જે પાણી છે વિદ્યાર્થી કેટલી નદીઓમાં, સૌરાષ્ટ્રની કેટલીક નદીઓ છે વિદ્યાર્થી કચ્છ કાઠિયાવાડમાં, કે જે નદીઓ ઉનાળામાં એકદમ સૂકી થઈ જતી હોય છે, આ જે નદીઓમાં પાણીના પ્રવાહને નહેરોના માધ્યમથી વાળવામાં આવે છે વિદ્યાર્થી. તો જેથી થાય શું કે આ રીતે જે ઓછા વરસાદવાળા વિસ્તારમાં જે નદીઓ સૂકી બળ થઈ જતી હોય છે એ ભૂમિના પેટાળમાં ભૂમિગત જળમાં વધારો કરી શકાય. ત્યાર પછી વિદ્યાર્થી જળ એ રાષ્ટ્રીય સંપદા એટલે વિદ્યાર્થી સંપત્તિ, રાષ્ટ્રીય સંપદા છે. દરેક રાજ્યોને દરેક દરેક
प्रदेशों ने जल की योग्य फाळवणी थाय ते जोवानुं काम सरकारनुं तो जड़ एक संपत्ति है, राष्ट्रीय संपदा कोई मालिकी नहीं होती, विद्यार्थी नदी कोई नी मालिकी होय ना होय सके, ये अपनी राष्ट्रीय संपदा है। विद्यार्थी दरेक प्रदेश में दरेक राज्य ने दरेक नदियों ना पानी नो योग्य लाभ थाय ते जोवानुं कार्य कोनुं छे, ए सरकारनुं रहेलुं छे। जेम के विद्यार्थी आपणे जो के जे नर्मदा नदी छे, नर्मदा नदीनो उद्गम स्थान छे मध्य प्रदेशमांथी ते गुजरातमां आवे छे, परंतु गुजरात में जो केवड़िया कॉलोनी ए जे स्थल छे त्यां आगळ एने नदी पर बंध बांधी देवामां आव्यो छे, अने एने कारणे विद्यार्थी शुं थयुं के ए जे बंध बांधवामां आव्यो ए बंधना पाणीनो जे लाभ छे विद्यार्थी ए जळ विद्युत थाय छे। तो चारे चार जे राज्य छे, कया चार राज्य, तो पहला पहले तो मध्य प्रदेश, त्यार पछी गुजरात, महाराष्ट्र, राजस्थान, ए बधाने सरखा भागे ए बहुविध योजनानो लाभ थतो होय छे। तो जळ ए राष्ट्रीय संपदा छे, दरेक प्रदेश ने जड़ी योग्य फाड़वणी थाय ते जोवानुं काम कोनुं छे विद्यार्थीओ, ए सरकारनुं रहेलुं छे। ते उपरांत विद्यार्थीओ वधु प्रमाणमां वृष्टि जल संचय करवो એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો સંગ્રહ કરી શકીએ અને એ જ સંગ્રહ કરેલ પાણીનો ઉપયોગ અલગ અલગ કાર્યોમાં થાય, એટલા માટે વિદ્યાર્થી જે જળ સંસાધન જાળવણી માટેનું વધુ પ્રમાણમાં વૃષ્ટિ જળ સંચય કરવું, તો આ છે વિદ્યાર્થી જળ સંસાધનની જાળવણી માટેના કેટલાક ઉપાયો। પહેલો ઉપાય છે વિદ્યાર્થી કે પાણીનો ખૂબ જ વિવેકપૂર્વક ઉપયોગ કરવો, જળ સંચય માટે વધુ ને વધુ પ્રમાણમાં જળાશયનું નિર્માણ કરવું, ત્યાર પછી વધુ જળ ધરાવતા નદી બેસીનમાંથી ઓછું જળ ધરાવતા નદી બેસીનમાં જળનું સ્થળાંતર કરવું, જેથી ઓછું નદી બેસીન ધરાવતા વિસ્તારોમાં જે ભૂમિગત જળમાં વધારો કરી શકાય। ત્યાર પછી જળ એક એવી સંપત્તિ છે, તો રાજકીય સંપદા છે, દરેક પ્રદેશોનો એનો યોગ્ય ફાળવણી થાય તે જોવાનું કામ કરવાનું છે સરકારનું, અને જળ સંસાધન જાળવવા માટે સૌથી મહત્વનો પોઈન્ટ વધુ ને વધુ પ્રમાણમાં જે વૃષ્ટિ જળ સંચય કરવું, જેથી કરીને ભૂમિગત જળમાં વધારો થઈ શકે। તો આ છે વિદ્યાર્થી જળ સંસાધન જાળવણી માટેના ઉપાયો। હવે વિદ્યાર્થી આપણો જે બીજો ટોપિક આવે છે વૃષ્ટિ જળ સંચય એટલે શું, વૃષ્ટિ જળ સંચયના મુખ્ય હેતુઓ જણાવો, અને આ 11મા પ્રકરણનો સૌથી મહત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થી, બોર્ડની પરીક્ષામાં પણ તે અવારનવાર પૂછાતો હોય છે। તો વૃષ્ટિ જળ સંચય એટલે શું, તેના હેતુઓ જણાવો તો પહેલો વૃષ્ટિ જળ સંચય એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પ્રક્રિયા જેને વૃષ્ટિ જળ સંચય તરીકે ઓળખવામાં આવે છે। તો વૃષ્ટિ જળ સંચયનો અર્થ શું થાય છે વિદ્યાર્થીઓ, વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પ્રક્રિયા એટલે વૃષ્ટિ જળ સંચય। અને વિદ્યાર્થી આ વૃષ્ટિ જળ સંચય કેવી રીતે કરી શકાય, તો ખેતરોમાં ઊંડી ખેડ કરી, જે ઢોળાવવાળા વિદ્યાર્થી ખેતર હોય ત્યાં ઊંડી ખેડ કરી શકાય, વધુ ને વધુ પ્રમાણમાં જળાશયનું નિર્માણ કરી શકાય, ખેત તળાવડીનું નિર્માણ કરી શકાય, આ વગેરે માધ્યમોથી વૃષ્ટિ જળ સંચય કરી શકાય છે। ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ કે વૃષ્ટિ જળ સંચયના મુખ્ય હેતુ, તો પહેલો તો વિદ્યાર્થી હેતુ છે વૃષ્ટિ જળ સંચયનો ભૂમિગત જળના પ્રમાણમાં
भूमिगत जलना प्रमाण में वधारो करो। तो पहला पहला विद्यार्थी शू एवं थी सके कि भूमिगत जलना प्रमाण में वधारो कर सकता है। त्यार पछी विद्यार्थी बीजो हेतु जे सड़क मार्गों ने पानी भरावा थी बचावी सकाय काय छे के सड़क मार्ग विद्यार्थी घणी वार पछी चौमासा में आ रोड જેથી વિદ્યાર્થી એક રાજ્યમાં બીજા રાજ્યમાં જે નેશનલ હાઈવે વિદ્યાર્થી એ રોડ ઘણીવાર બંધ થઈ જતા હોય છે એની પાછળનું કારણ એની પાછળ શું થતું હોય છે વિદ્યાર્થી કે સૌથી વધુ વરસાદ પડે અને એ વરસાદને કારણે આ જે સડક માર્ગો છે તે પાણી ભરાઈ જાય અને એને કારણે વિદ્યાર્થી જે જનજીવન એ ઠપ થઈ જતું હોય છે તો વૃષ્ટિ જળસંચયના માધ્યમથી શું એનો બીજો હેતુ છે કે સડક માર્ગોને પાણી ભરાવાથી બચાવી શકાય છે ત્યાર પછી ભૂમિગત જળ भूमिगत जे जल छे भूमिगत जल की गुणवत्ता में सुधारो करी सकाय छे। भूमिगत जल विद्यार्थी जल प्रदूषण अटकावी भूमिगत जल की गुणवत्ता में सुधारो थई शके छे કે વિદ્યાર્થી જે હાલમાં તમે જો કે કેટલાક માનવ સર્જિત કારણોને પરિણામે જે ભૂમિગત જળ છે એ પણ વિદ્યાર્થી દૂષિત બન્યું છે કેટલીક કંપની કેટલીક ફેક્ટરીઓ શું કરે કે તળાવમાં કે નદીઓમાં પાણી ન છો જ્યારે સરકાર દ્વારા જ્યારે કડક નિયમ બનાવવામાં આવે ત્યારે શું કરે એ પાણી સીધે સીધું છે ને પૃથ્વીના પેટાળમાં ઉતારી દે અને એને કારણે જે ભૂમિગત જળ છે જે સૌથી વધારે શુદ્ધ છે એ પણ દૂષિત બનતું હોય છે પરંતુ જો વૃષ્ટિ જળ સંચય કરવામાં આવે તો ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરી શકાય છે તે ઉપરાંત વિદ્યાર્થી સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી અટકાવી શકાય કે પૃથ્વી સપાટી પરથી વિદ્યાર્થી જે નિરર્થક જે પાણી વહી જતું હોય છે એ નિરર્થક પાણી જે વહી જતું અટકાવી શકાય છે અને ત્યારબાદ વિદ્યાર્થી જે વૃષ્ટિ જળ સંચયના માધ્યમથી સંગ્રહ કરેલ પાણીનો ઉપયોગ ઘરેલું કાર્યોમાં થઈ શકે એવું પણ વિદ્યાર્થી જે વૃષ્ટિ જળ સંચયના માધ્યમથી જે પાણીનો આપણે સંગ્રહ કર્યો છે એ પાણીનો ઉપયોગ ઉનાળામાં એ પાણીનો ઉપયોગ આપણે કરી શકાય છે આ રીતે વિદ્યાર્થી હાલમાં તમે જો કે મોટા શહેરોમાં જે બહુમાળી ઇમારતો હોય એના પરિસરોમાં આ રીતે મોટા ટાંકાઓનું નિર્માણ કરી એ ટાંકાઓના જે માધ્યમથી આ જે વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરી જે અલગ અલગ કાર્યોમાં તેનો ઉપયોગ થઈ શકે છે એક ચિત્ર વિદ્યાર્થી તમને બતાવો જેથી આપણા માટે એ ક્લિયર થઈ જાય કે જે વૃષ્ટિ જળ સંચય માધ્યમ જો આ રીતે વિદ્યાર્થી જે મકાન હોય અને એ મકાનોના જે પરિસર હોય વિદ્યાર્થી એ મકાનનું જે પરિસર એટલે કે એનું કમ્પાઉન્ડ ત્યાં જો વિદ્યાર્થી આ રીતે ટાંકા હોય અને આ રીતે જે વરસાદ આવે એ પાણીને જે પાઇપલાઇન દ્વારા સીધું નીચે ઉતારી દેવામાં આવે અને એ પાણીનો જે સંગ્રહ એ પરિસરના મકાનના પરિસરમાં જે ટાંકામાં એનો સંગ્રહ કરવામાં આવે તો એ જ પાણીનો ઉપયોગ આપણે ઘરેલું કાર્યોમાં કરી શકાય તો આ છે વિદ્યાર્થી વૃષ્ટિ જળ સંચયના મુખ્ય હેતુઓ અને ત્યાર પછી વિદ્યાર્થી ભૂમિગત જળનો ઉપયોગ એ માત્ર બે પ્રશ્ન બને છે કે ભૂમિગત જળના ઉપયોગ જણાવો ભૂમિગત જળના ઉપયોગો જણાવો તો પહેલો વિદ્યાર્થી જે ભૂમિગત જળનો ઉપયોગ પીવા માટે ત્યાર પછી ઘર વપરાશમાં અને ખેતીમાં સિંચાઈ માટે
સિંચાઈ માટે ભૂમિગત જળનો ઉપયોગ થઈ શકે છે. તો ભૂમિગત જળનો ઉપયોગ ત્રણ પહેલો પહેલો તો વિદ્યાર્થી ભૂમિગત જળનો ઉપયોગ પીવા માટે ઘર વપરાશ માટે અને ખેતીમાં સિંચાઈ માટે થતો હોય છે. તે ઉપરાંત વિદ્યાર્થી ભૂમિગત જળનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં એ ઉપરાંત વિવિધ પ્રકારની ગંદકીને સાફ કરવા માટે પણ એ પાણીનો ઉપયોગ થતો હોય છે. આમ જળ એક મહત્વનું સંસાધન છે જેનો આપણે ખૂબ જ કરકસરપૂર્વક ખૂબ જ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એ ભારતના દરેક નાગરિકોની એક મુખ્ય ફરજ બનતી હોય છે. ક્લિયર વિદ્યાર્થીઓ, તો આજે આજના વિડીયોમાં આપણા મુખ્ય ત્રણ પ્રશ્ન આવ્યા. પહેલો પ્રશ્ન કયો આવ્યો કે જળ સંસાધન જાળવણી માટેના ઉપાયો. બીજો પ્રશ્ન આવ્યો કે વૃષ્ટિ જળ સંચય એટલે શું, વૃષ્ટિ જળ સંચયના હેતુઓ. અને ત્રીજો પ્રશ્ન આવ્યો વિદ્યાર્થી ભૂમિગત જળના ઉપયોગો. તો આજના વિડીયોમાં આ ત્રણ મહત્વના પ્રશ્ન છે જે તમને વર્કશીટમાં મળશે વિદ્યાર્થી, અને બહુ સહેલા પ્રશ્ન છે. એનું લખ્યા બાદ સરસ રીતે એનું વાંચન કરજો અને બહુ સરસ રીતે આજનો જે ટોપિક આજનો જે વિડીયોના માધ્યમથી જે પ્રશ્ન મળ્યા એ તમને જરૂરથી યાદ રહી જશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.